बनासकांठा जिल्लानी धानेरा खेतीवाड़ी उत्पन्न बजार समितिना चेरमेन तेमज वाइस चेरमेन माटेनी चूंटणीनो समय नक्की थई गयो छे। आगामी 1 एप्रिलना रोज धानेरा बजार समितिना चेरमेन तेमज वाइस चेरमेननी पहला टर्म माटे चूंटणी योजाशे। बनासकांठा जिल्लाना धानेरा तालुकामां सहकार विभागमां होळीना त्यौहारनी साथे चूंटणीनो रंग पण छवाई गयो छे। रसप्रद વાત એ છે કે બજાર સમિતિના ચેરમેનની ચૂંટણીને લઈ દોડધામ શરૂ થઈ ગઈ છે। જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા આગામી 1 એપ્રિલના રોજ ધાનેરા બજાર સમિતિના સભાપતિ તેમજ ઉપસભાપતિની ચૂંટણી માટે ધાનેરા બજાર સમિતિમાં નિયુક્ત થયેલ સભ્યોએ એજન્ડા દ્વારા જાણ કરી દેવામાં આવી છે। ધાનેરા શહેરની બજાર સમિતિના ચેરમેનની ચૂંટણીને લઈ સહકારી વિભાગ તેમજ રાજકીય વિભાગના આગેવાનો દોડતા થઈ ગયા છે। એકવાર ફરી તમને યાદ અપાવી દઈએ કે ધાનેરા બજાર સમિતિમાં 10 બેઠકો ખેડૂત વિભાગની છે, જ્યારે 4 બેઠકો વેપારી વિભાગની છે, તેમજ અન્ય વિભાગની 2 બેઠકો સાથે નગરપાલિકામાંથી 1 અને સહકારમાંથી 2 બેઠકો સાથે કુલ 19 સભ્યો સભાપતિ અને ઉપસભાપતિ માટે વોટ કરી શકશે। તો આ તરફ હોળી પર્વના તહેવારને લઈ ધાનેરા બજાર સમિતિમાં નાનકડું વેકેશન પડ્યું છે। ધાનેરા તાલુકો રાજસ્થાન રાજ્યની સરહદ ઉપર આવેલો હોવાથી ધાનેરા બજાર સમિતિમાં અંદાજિત 1000 જેટલા શ્રમિકો કામ કરે છે, જેમાં મોટાભાગના શ્રમિકો રાજસ્થાન રાજ્યમાંથી આવતા હોય છે। આ સાથે કેટલાક વેપારી તેમજ પેઢી ઉપર કામ કરતા મુનિમ પણ રાજસ્થાન રાજ્યમાંથી આવતા હોય છે। પાડોશી રાજસ્થાન રાજ્યમાં દિવાળી કરતાં હોળીના તહેવારનું મહત્વ હોય છે, જે દર વર્ષે હોળીના તહેવાર પણ 7 દિવસ માટે ધાનેરા બજાર સમિતિ બંધ રહે છે। ગત ગુરુવારથી ધાનેરા બજાર સમિતિ આગામી 31 માર્ચ સુધી બંધ રહેતા આજે ધાનેરાની બજારોમાં લોકોની ચહેલપહેલ ઓછી જોવા મળી હતી। ધાનેરા બજાર સમિતિમાં 500 જેટલી દુકાનો આવેલી છે, સાથે હાલના સમયે રાયડો તેમજ એરંડાના પાકની બોરીની આવક પણ 15,000 કરતાં વધુ થઈ છે। એટલે કે ધાનેરા બજાર સમિતિમાં રોજના 5,000 કરતાં પણ વધારે લોકો અવરજવર કરતા હોય છે, જેની સામે 7 દિવસ સુધી બજાર સમિતિ બંધ રહેતા લોકોનો દસારો પણ ઓછો થશે, જેના કારણે વધતા જતા કોરોના વાયરસના કેસોને લઈ સંક્રમણ ન ફેલાય તે માટે આ વેકેશન ફાયદાકારક બની શકે તેમ છે। અમારે હોળી નિમિત્તે હાલતી માર્કેટોમાં રજા છે, અત્યારે લગભગ 500 પાટીયા છે, એમાં મજૂરો મહેતાઓ શેઠિયાઓ બધા થઈને 5,000 આસપાસ છે, તે હોળી નિમિત્તે રજા છે। અમારી રાયડાની આવક લગભગ 15-20 હજારની છે, એ નિમિત્તે હાલમાં તો રજા જ છે। અચ્છા, કેટલા લોકો અવરજવર કરતા છે જે ચાલુ દુકાન હોય તો? તમારે ચાલુ દુકાન હોય એટલે 5,000થી વધારે જ આવ જાવ ચાલુ હોય, પણ હાલમાં વેકેશન એટલે ઠીક કોઈ શેઠિયા બીજા આવે તો। કેટલી દુકાનો છે અને કેટલા લોકો એક દુકાન? એક 300-500 પાટી એમાં ઓછા ઓછા શેઠિયા મજૂરો થાય, 3-4 જણા કામ કરતા હોય એટલે 3,000 તો અમારો સ્ટાફ જ ગણાય, અને 2-3 હજાર આવક જાવ થાય એટલે 5-6 હજારની લગભગ કાયમી માણસો આવ જાવ હોય। એમાં હમણાં આ વેકેશન આવ્યું એટલે કોરોના નિમિત્તે પણ આ એક ફાયદાકારક છે। ધાનેરા શહેરી વિસ્તારનું બજાર પણ ધાનેરા બજાર સમિતિ ઉપર નિર્ભર છે। 7 દિવસનું હોળી માટેનું વેકેશન કોરોના વાયરસ સામે ફાયદાકારક નીવડી શકે તેમ છે।